નમસ્કાર દોસ્તો આરએમસી ક્લાર્કની જે છે સ્પેશિયલ બેન્ચના ડેમો લેક્ચરમાં આજે આપણો છેલ્લો લેક્ચર છે દોસ્તો અને છેલ્લો લેક્ચર એટલે માસ્ટર બ્લાસ્ટર આપડા જે છે એ રાવલિયા સર અને રાવલિયા સર જે છે એ આજ આપણે શીખાડવાના છે આપણે ભગોળ આપણે જે છે એ અગાઉના ચાર જે જે ડેમો લેક્ચર અલગ અલગ ફેકલ્ટી અલગ અલગ એજ્યુકેટરના જોયા અને ચાર લેક્ચર બાદ 2000 કરતા વધારે જે છે એ મિત્રોના ઓપિનિયન આવી ગયા છે બહુ જ સારા દોસ્તો જે છે આપના ઓપિનિયન આવે છે આપનો જે છે એ કમેન્ટ આવે છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને आरएमसी ક્લર્ફના ડેમો લેક્ચરનો આજે છેલ્લો દિવસ છે અને છેનો દિવસ જે છે એ ભગોળ હું તમને આપીશ અને ભગોળમાં જે છે એ રાવલિયા સર જે જૂનાગઢ અને ગીર પંથકમાં સૌથી ગુંજતું નામ જેમની પાસે રાજકોટમાં અને જામનગરમાં તો ભણવા માટે લોકોની પડાપડી હોય છે આવા જે વ્યક્તિ જે છે એ રાવલિયા સર છે કે જે તમને આજે અક્ષાંશ અને રેખાંશ નો પાઠ એક સમજાવશે અને આપ ભણી અને તમને ખુદ એવું થશે કે નહીં કન્ટેન્ટ તો ભૂગોળનું ભણવું હોય તો માત્ર રાવલિયા સાહેબ પાસે ભણવું જોઈએ તો આજે આ છેલ્લો દિવસ છે દોસ્તો આપે જે છે આ પચાસ ટકા નું ડિસ્કાઉન્ટ જોતું હોય તો આજે પાંચ થી છ આ લેક્ચર સરનો જે છે એ પૂરો થાય પછી પેમેન્ટ કરવું જરૂરી છે ત્યારબાદ આ પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે નહીં આ પ્રાઇઝે નહીં મળે પછી તમને કેટલું મળશે સીધું સાત રૂપિયા જે છે એ આનું થશે હા આપમાંથી કોઈ વ્યક્તિ આરએમસી ક્લર્ક જે છે એની તૈયારી કરતા હોય આપના મિત્રો હોય તો એમને પણ ખાસ જે છે એ આ સૂચન કરજો અને આ ની લિંક મોકજો અને વિશેષ આપણે જે છે એ કોઈ પ્રકારના ગ્રુપમાં જોઈન્ટ થવું હોય તમારા વોટ્સઅપમાં તો બી આપ જોઈન્ટ થઈ શકો નીચેના નંબર પર જોઈન્ટ લખીને આપ મોકલી દેજો એમની અતિ વ્યસ્તતા હતી એટલે એમના ડેમો લેક્ચર મેં નથી આપ્યા પણ જે તમે આ બેચ લેશો તો તમને મેથ રીઝનિંગ નીરજ ભરવાડ લેક્ચર આવશે એ કોઈ ચિંતા કરતા નહીં ઠીક છે વિશેષ સમય ન લેતા આપણે રાવલિયા સાહેબને જ ઇન્વાઇટ કરશું કે આપ સ્પેશિયલી જે છે એ બાળકોને એ સમજાવો કે ભૂગોળ વિષય અને એમાં પણ અક્ષાંશ રેખાંશ એ શું કહેવા માંગે છે થેન્ક યુ દોસ્તો આપ બધા જ લોકો જે છે કણિત ગાઇડન્સના સહારે આરએમસી ક્લર્ક બનો એવી હૃદયપૂર્વકની જે છે એ શુભકામનાઓ સાથે ફરીથી પાછા ક્યારેક મળશું અને જો આપે જેમાંથી અત્યારે

એ બધા જ વ્યક્તિને સમજાવી દીધેલું છે તો આપ બી જે છે આવું સબસ્ક્રિપ્શન લ્યો તો આ નંબર ઉપર એક વખત મારો કોન્ટેક કરી લેજો હું આપને સમજાવી દઈશ કે કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ આ પહેલા જ પ્રયત્ન દોસ્તો જે છે એ આરએમસી ક્લર્ક પાસ થઈ જ શકશો થેન્ક દોસ્તો રાહુલ એસરને ઇન્વાઇટ કરીએ કે આપને જે છે એ સ્પેશિયલી ભૂગોળ વિશેની માહિતી આપે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપડા ડિજિટલ પ્લેટફોર્મની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા અંદર ભૂગોળ છે ભૂગોળ ની શરૂઆત કરીશું અને આજનો આપણો પહેલો જે ટોપિક આવે છે જેમનું નામ છે અક્ષાંશ અને રેખા અક્ષાંશ રેખાંશની અંદર આપણે સૌ પ્રથમ આજે અક્ષાંશ છે આમની વાત કરવાની થશે એક વખત આપણે અક્ષાંશમાં ભણવાના જે મુદ્દાઓ છે આના ઉપર નજર નાખીએ કે કેવા મુદ્દાઓ છે જેમનો આપણે આજે અભ્યાસ કરવાનો છે તો અક્ષાંશ છે આના મુદ્દાઓની જો વાત કરું તો સૌપ્રથમ પહેલો જે મુદ્દો આવશે અને જે મુદ્દાનું નામ છે અક્ષાંશની વ્યાખ્યા અક્ષાંશ એટલે શું ત્યારબાદ આપણે આગળ વધીશું પહેલો જ અક્ષાંશ છે જેનું નામ છે ઝીરો ડિગ્રી અથવા તો આમની આપણે ચર્ચા કરીશું ત્યાંથી આગળ વધીશું અક્ષાંશ આમની જે પ્રાથમિક માહિતીઓ છે આમનો અભ્યાસ કરીશું ત્યાંથી આગળ જોશું આગળ વાત કરીશું અક્ષાંશ છે આમની જે આંકડાકીય માહિતીઓ છે આમની ત્યાંથી આગળ જોશું આગળ વાત કરીશું જે પૃથ્વી છે આમના ઉપર આવેલા અલગ અલગ જે કટિબંધો છે તેમની ત્યાંથી આપણે આગળ જઈ અને અલગ અલગ વૃતુ છે આમની ચર્ચા કરવાની રહેશે વૃત ની અંદર આવશે કર્ક છે પછી મકરઋત છે પછી આર્કેટિક વૃત છે અને પછી એન્ટાર્કટિકા વૃત છે આ ઋતુ છે આમનો આપણે અભ્યાસ કરવાનો થશે તો આજના મુદ્દાઓ રહેશે ત્યાંથી આગળ જશે અને આગળ આપણે વાત કરવાની થાય કે ભાઈ સૌ પ્રથમ અક્ષાંશ એટલે શું અક્ષાંશની વ્યાખ્યા શું થાય તો અક્ષાંશ એટલે શું થશે આની આપણે વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરીએ તો સાવ સિમ્પલ વ્યાખ્યા છે આ તમે સૌ સાંભળેલી પણ વ્યાખ્યા હશે કે જે આપણી પૃથ્વી છે જે શું છે તો કે પૃથ્વી પૃથ્વીની સપાટી આ જે સપાટી છે સપાટી ઉપર દોરવામાં આવેલી કેવી રેખા છે તો કે ભાઈ દોરવામાં આવેલી આડી કાલ્પનિક રેખા છે કેવી રેખા છે કાલ્પનિક રેખા આ વ્યાખ્યા થઈ અને આ રેખા એટલે શું થશે એટલે થશે અક્ષાંશ એટલે શું થવાનું છે ભાઈ તો કે અક્ષાંશ આ અક્ષાંશની વ્યાખ્યા કેવી રીતે જો માની લઉં કે આપણે અહીંયા પૃથ્વી ડ્રો કરીએ આ પૃથ્વી આ પૃથ્વી છે વ્યાખ્યા શું કરી તો કે ભાઈ પૃથ્વી છે આની જે સપાટી છે આના ઉપર દોરવામાં આવેલી આડી કાલ્પનિક રેખા જો આવી રીતે હું આડી કાલ્પનિક રેખાઓ બનાવ આ જે આડી કાલ્પનિક રેખાઓ છે આ રેખાઓને હું શું કહીશ આને હું કહી દઈશ અક્ષાંશ અને હું શું કહી અક્ષાંશ અહીંયા એક શબ્દ ઉપર તમારે ગોર કરવાનો છે કેવી રેખા છે કાલ્પનિક કે પૃથ્વીના ગોળા ઉપર કઈ તમે અક્ષાંશ ગોતવા જતા નહીં ભાઈ ના મળે કારણ કે કાલ્પનિક છે અમને શું કરેલી છે ધારણા કરેલી છે પણ આ વ્યાખ્યા છે એટલી બધી પ્રોપર વ્યાખ્યા નથી જેમના આધારે હું પૃથ્વીનો જે ગોળો છે જેના આધારે તમે સમજી શકશો કે પૃથ્વીના ગોળા ઉપર કઈ રીતે અક્ષાંશ છે એને પસાર કરવામાં આવ્યા એ સમજી શકશો એવી વ્યાખ્યા છે જોઈએ વ્યાખ્યા શું કહેવામાં તો બીજી વ્યાખ્યા છે વ્યાખ્યા શું છે તો કે ભાઈ પૃથ્વીના ક્યાંથી કેન્દ્ર થી સપાટી ઉપર કોણીય માપ કેવું માપ કીધું ભાઈ કોણીય માપ અકોણીય માપ એટલે શું થશે એટલે થશે અક્ષાંશ આ શું થઈ આની વ્યાખ્યા થાય બીજી વ્યાખ્યા કે કેન્દ્ર થી સપાટી ઉપર નું કોણીય માપ એટલે શું થાય આ વ્યાખ્યા હું તમને સમજાવું ને એ પેલા થોડી ઘણી વાત કોણ વિશે કરું ખૂણાઓ કોણ માની લઉં એવું સમજો કે આવી રીતે એક સર્કલ છે આવું શું છે તો કે એક સર્કલ કહું એક વર્તુળ કહું આ વર્તુળ છે અહીંયા વર્તુળ છે આમનું આ કેન્દ્ર છે આ શું છે આ એમનું કેન્દ્ર આ જે વર્તુળ છે આની શરૂઆત શરૂઆત છે આ ક્યાંથી થઈ હતી તો કે ભાઈ આવી રીતે આથી શરૂઆત થઈ હતી અને આવી રીતે કે આખું સર્કલ ફરી અને ફરી વખત અહીંયા અને હું તમને એમ પૂછું કે ભાઈ આ જે કોણ છે એ કેટલા ડિગ્રી નો કોણ છે આખું રાઉન્ડ ફર્યું હોય તો કેટલા ડિગ્રી નો કોણ હોય તમે કહેશો સાહેબ આ ત્રણસો અને સાહીઠ ડિગ્રી નો કોણ હશે યસ ત્રણસો સાહીઠ હવે તમે એવું વિચારો એ સર્કલ ને હું અડધું કરી નાખું માની લઉં કે અહીંયા શું હતું તો કે સર્કલ છે આમનું કેન્દ્ર હતું અહીંથી એ સર્કલ ની હું શરૂઆત કરું અને અહીંયા એ સર્કલ પૂરું કરી દઉં જો શરૂઆત ક્યાંથી કરી હતી તો કઈથી પૂરું ક્યાં થઈ ગયું અહીંયા આવી અહીંયા શું થઈ ગયું પૂરું અને હું તમને પૂછું આ કોણ કેટલા ડિગ્રી નો તમે શું કહેશો કે સાહેબ એકસો એસી ડિગ્રી એવી જ રીતે હજી અડધું કરું હજી અડધું કરું માની લઉં કરી નાખું આવી રીતે સર્કલ છે હજી શું થઈ જાય અડધું સર્કલ છે આમની જો શરૂઆત ક્યાંથી થઈ હતી અહીંથી શરૂઆત થઈ અહીંયા આવી સર્કલ સમાપ્ત આ કોણ કેટલાનો બનશે તમે શું કહેશો કે સાહેબ નો કોણ બનશે આવી રીતે હું આનું અડધું કરું નેવું નું અડધું કરું કેટલા થશે પિસ્તાલીસ એમ હું કોણ નાનો કરતો જાવ કરતો જાવ કરતો જાવ કરતો જ જાઉં તો છેલ્લે ક્યાં આવીને અટકી જાય તો કે છેલ્લે આવીને અટકી જાય ઝીરો એ કેટલા ડિગ્રી આવીને અટકી જાય ઝીરો પણ વિચાર કરો વિચારો કે મારે નાનો કોણ કરવો હશે તો એ વસ્તુ શક્ય છે કે નહીં નથી ઝીરો થી નાનું કોણ થાય ન થાય પોસિબલ નથી એ વસ્તુ તો ઝીરો થી નાનો ન થાય આ નાનો કોણ છે અને મોટો કરવો હોય ઝીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ આ નેવું આ એકસો એસી આ ત્રણસો સાઠ વિચારો ત્રણસો સાઠ થી મોટો કોણ કરવો હોય તો શક્ય છે તમે કહેશો કે નહીં આનાથી મોટો સર્કલ કેમ કરવું ન થાય એટલે જો નાના નાનો કોણ કેટલા ડિગ્રી નો થાય તો કે ઝીરો ડિગ્રી નો થાય મોટા મોટો કેટલા ડિગ્રી નો થાય ત્રણસો સાઠ ડિગ્રી નો થાય આ મોટો કોણ છે ઓલો કેવો હતો નાનો કોણ હતો આનાથી મોટો નો થાય ઓલાથી નાનો નો થાય સમજાય છે આ કોણની વાત હવે જો આ વ્યાખ્યા છે આને સમજવાનો પ્રયત્ન કરવાનો છે હવે કે આ શું કહેવામાં એના માટે જો અહીંયા હું પૃથ્વી ડ્રો કરું આ શું છે તો કે પૃથ્વી ઓકે પૃથ્વી છે અહીંયા જો અહીંયા શું છે પૃથ્વીનું કેન્દ્ર આ શું છે કેન્દ્ર છે હવે માની લઉં કે હું કેન્દ્ર થી સપાટી ઉપર કોણ બનાવું કેન્દ્ર થી સપાટી ઉપર શું બનાવું છું કોણ પહેલો જ કોણ બનાવ્યો મેં આ આ કોણ બનાવ્યો કેન્દ્ર થી સપાટી ઉપર મેં શું બનાવી નાખો કોણ જો કોણ કેવી રીતે બનાવ્યો છે ખાલી આવી રીતે જ જો આ કેન્દ્ર છે અહીંયા શું છે તો કે કેન્દ્ર આ કેન્દ્ર અને આ સપાટી આટલો જ કોણ બનાવ્યો આ કેટલા ડિગ્રીનો કોણ બનાવ્યો મેં તો કે સાહેબ આ જે મેં કોણ બનાવ્યો છે કેટલા ડિગ્રીનો છે તો કે 0 ડિગ્રીનો છે આ 0 ડિગ્રીનો કોણ બનાવ્યો આમ જો હવે વ્યાખ્યા ઉપર ગોર કરો પૃથ્વીના કેન્દ્ર થી એટલે આ જો આ શું છે પૃથ્વીનું કેન્દ્ર પૃથ્વીના કેન્દ્ર થી પૃથ્વીની સપાટી ઉપર આ શું છે પૃથ્વીની સપાટ સપાટી ઉપરનું કેવું માપ કોણીય માપ આ કોણીય માપ લીધું આ કોણ કેટલા ડિગ્રી નો બન્યો છે ભાઈ ઝીરો ડિગ્રી નો કોણ બન્યો કોણીય માપ લીધું અને ત્યાં પછી હું શું કરીશ તો કે ત્યાં કોણીય માપ લઈ અને એક આડી કાલ્પનિક રેખા પસાર કરી દે અને આ જે આડી કાલ્પનિક રેખા છે આને આપણે શું કહી દેવાના છીએ તો કે આમને કહેવાના છીએ અક્ષાંશ તો આવી રીતે એક અક્ષાસ મેં પસાર કરી બતાવી કેન્દ્ર થી સપાટી ઉપર કોણ બનાવવાનું અને ત્યાં સપાટી ઉપર શું કરી દેવાનું આડી કાલ્પનિક રેખા પસાર કરી દેવાનું આ તો પહેલો જ કોણ બનાવ્યો ઝીરો ડિગ્રી નું ઝીરો થી ઉપર કોણ બનાવ ઝીરો ડિગ્રી થી ઉપર માની લો કે અહીંયા મેં કોણ બનાવ્યો ઝીરો થી ઉપર આ કોણ બનાવ્યો જોવા કાલ્પનિક રેખા પસાર માની લો ત્યાંથી આગળ હું જાઉં બીજું કોણ બનાવું માની લો આ સાઈઠ ડિગ્રી નો બનાવ્યો અને ત્યાં પણ હું શું કરી દઉં તો કે આવી રીતે આડીકાલ્પનિક રેખા પસાર કરી દઉં માની લઉં ત્યાંથી હું આગળ જાઉં અને આગળ હું અહીંયા નેવું ડિગ્રી નો કોણ બનાવી દઉં આ નેવું ડિગ્રી નો કોણ બનાવી અને ત્યાં પણ હું શું કરું તો કે આવી રીતે એક આડી કાલ્પનિક રેખા છે પસાર પસાર કરી તો અક્ષાંશ કરવા સિમ્પલ કેન્દ્રો થી સપાટી ઉપર કોણ બનાવવાના કોણ બનાવી અને ત્યાં આડી કાલ્પનિક રેખા પસાર કરી દેવાની આવું ક્યાં સુધી કરવાનું જ્યાં સુધી પૃથ્વી પૂરી ન થાય ત્યાં સુધી કરતું જોવાનું એટલે ક્લિયર થાય આ બંને વ્યાખ્યાઓ થઈ કોની તો કે અક્ષાંશ હવે પૃથ્વીનો જે ગોળો છે ને એના ઉપર પહેલો જ અક્ષાંશ પસાર કર્યો પહેલો જ અક્ષાંશ જે અક્ષાંશ છે અને આપણે શું કહેવાના છીએ ઝીરો ડિગ્રી અથવા તો શું કહેવાના છીએ વિષુવૃત કહેવાના છે તો પહેલો અક્ષાંશ ઝીરો ડિગ્રી અથવા વિષુવૃત એમની આપણે વાત કરવાની છે અને એમનો હું અહીંયા પસાર કરું માની લઉં કે આ પૃથ્વી નો ગોળો આ શું છે તો કે પૃથ્વી છે વચ્ચે પૃથ્વી છે શું હવે કેન્દ્ર થી આપણે શું કરીએ છીએ તો કે સપાટી ઉપર કોણ બનાવીએ છીએ આ કોણ બનાવ્યો પેલો જ કોણ બનાવવો અને આ કોણ કેટલા ડિગ્રીનો છે ઝીરો ડિગ્રી નો કોણ છે અને ત્યાં હું શું કરી દઈશ અહીંયા હું આડી કાલ્પનિક રેખા પસાર કરી દઈશ આવી રીતે હું આડી કાલ્પનિક રેખા પસાર કરીશ અને આને હું ઝીરો ડિગ્રી અથવા તો આને હું શું નામ આપવાનો છું વિષુવૃત છે આ નામ આપવાનું છું તો આ ઝીરો ડિગ્રી અથવા તો શું થયું વિષુ હવે એ ઝીરો ડિગ્રી અથવા વિષુવૃત છે આની આપણે ચર્ચા કરવાની છે તો ઝીરો ડિગ્રી અથવા વિષુવૃત આ પૃથ્વી ઉપરનો સૌથી મોટો અક્ષાંશ છે કેવો અક્ષાંશ છે સૌથી મોટો મોટો છે ભાઈ એનું કારણ એ છે કે આ અક્ષાંશ જો નજર કરો મેં ક્યાં ડ્રો કરેલો છે પૃથ્વી છે આની મધ્યમાં ડ્રો કરેલો છે અને મધ્યનો જે પૃથ્વીનો વિસ્તાર છે કેવો છે પહોળો છે મધ્યથી જેમ જેમ ઉપર જતા જાવ વિસ્તાર કેવો થતો જાય સાંકડો જેમ જેમ નીચે આવતા જાવ વિસ્તાર કેવો થતો જાય સાંકડો સૌથી પહોળો વિસ્તાર ક્યાં હશે મધ્યમ અને ત્યાં જ શું છે તો કે વિસુરૂપ એટલે સૌથી મોટો અક્ષાંશ છે વિસુરૂપ છે આની જે લંબાઈ છે આની વાત કરીએ લંબાઈ કેટલી છે તો આની લંબાઈ છે એ ચાલીસ હજાર પિંચોતેર કિલોમીટર છે લંબાઈ ચાલીસ હજાર પિંચોતેર કિલોમીટર વિશ્વરૂત વાત કરું તો વિશ્વરૂત છે આના ઉપર શું હોય છે તો કે જે દિવસ અને જે રાત છે આની લંબાઈ કેવી હોય છે તો કે ભાઈ લંબાઈ સમાન હોય છે વિશ્વરૂત છે આમના ઉપર દિવસ અને રાતની લંબાઈ કેવી છે સમાન વિશ્વરૂત છે આમની આપણે વાત કરીએ તો બે તારીખો અહીંયા આવે છે એક તારીખ છે એ એકવીસ માર્ચ છે અને બીજી તારીખ છે આ બંને દિવસે છે આ દિવસે શું થશે જે સૂર્ય હશે આ સૂર્યના કિરણો હશે આ કિરણો વિશુઋતુ પર શું થશે તો કે સીધા પડશે વિષુઋતની વાત કરીએ તો વિષુઋતને બે વખત ઓળંગતી નદી વિષુઋત ને બે વખત ઓળંગતી નદી નદીનું નામ શું હશે કોંગો આ નદી કયા ખંડમાં આવેલી છે તો ખંડનું નામ છે આફ્રિકા કયો ખંડ છે આફ્રિકા બે વખત ઓળંગતી નદી જેમનું નામ છે કોંગો આફ્રિકામાં છે વિષ્વ વૃત્તની આપણે વાત કરીએ તો આ વૃત્ત આ વૃદ્ધ પૃથ્વી ઉપરના બે ખંડ કેટલા ખંડ બે ખંડ અને વિશ્વ છે આમના વિશ્વના તેર દેશ આ તેર દેશોમાંથી પસાર થશે તેર દેશ દિવસ રાતની લંબાઈ સમાન હોય એકવીસ માર્ચ ત્રેવીસ સપ્ટેમ્બરના દિવસે સૂર્યના કિરણો સીધા પડે છે બે વખત ઓળંગતી નદીનું નામ કોંગો છે આ ઋતુ પરથી બે ખંડ અને તેર દેશ આમાંથી આ નીકળવાનું આગળ જોઈએ આ બે ખંડ કયા છે જેમાંથી વિષુવૃત છે એ પસાર થાય છે હવે જો વિષુવૃત્ત ક્યાંથી જાય છે તો કે આ વચ્ચેનો વિસ્તાર છે આ વચ્ચેના વિસ્તારમાંથી જશે આવી રીતે આ વિષુરુત આ કયું ઋત થયું તો કે ભાઈ ઝીરો ડિગ્રી થયું જેને આપણે શું કહીએ છીએ વિષ્ણુ આ વચ્ચેથી ગયું જો અને બે ખંડ આવ્યાં છે જો એક ખંડ છે એ કયો છે તો કે અહીંયા જે ખંડ આવ્યો છે આ કયો છે આફ્રિકા અને અહીંયા જે ખંડ આવે છે એ એ કયો છે દક્ષિણ અમેરિકા તો જો વાત કરું બે ખંડ કયા તો એમાં પહેલો ખંડ આફ્રિકા છે અને બીજો ખંડ કયો છે તો કે દક્ષિણ અમેરિકા આ બંને ખંડ જેમાંથી વિષુવૃત પસાર થાય છે તો આ જે પહેલું જે વૃત છે આમની આપણે ચર્ચા કરેલી છે એમ જે વૃતનું નામ થયું વિષુવૃત હવે જો વિષુવૃત થી આપણે આગળ વધીએ આપણે વિષુવૃત સમજી લીધું હવે ત્યાંથી જો આગળ જવાની કોશિશ કરીએ એવું સમજો કે આ પૃથ્વી અહીંયા પૃથ્વી છે અને આપણે મધ્યની અંદર એક ઋત પસાર કરેલું છે જે આપણે ભણી ગયા આ એ વૃત જેને આપણે શું કહેવાનું છે 0 ડિગ્રી અથવા આનું નામ શું છે વિષુવૃત આનું નામ છે તો આ 0 ડિગ્રી અથવા તો વિષુવૃત આપણે ભણ્યા એ ક્યાં છે પૃથ્વીની વચ્ચે છે મધ્યમાં અહીંથી તમે ઉપરની સાઈડ જો તમારે ઉપરની બાજુ અહીંથી ઉપર અહીંયા એક દિશા આ દિશા કઈ છે અહીંથી આમ નીચેની બાજુ અહીંયા એક દિશા છે જેનું નામ શું હોય છે દક્ષિણ ઓકે ઉત્તર અને દક્ષિણ હું તમને એવો પ્રશ્ન પૂછું કે ભાઈ દિશા કેટલી છે તમે શું કહેશો દિશા ચાર છે દિશા છ છે આઠ છે કે દસ છે ટોટલ દિશાઓ જોવા જાઉં તો દિશાઓની સંખ્યા દસ છે કેટલી છે દસ ચાર છ આઠ નથ કેટલી છે દસ હું તમને ગણાવું જો આ દિશાઓ હું તમને ગણાવું માની લઉં એવું કે આમ ઉપર જતા હોય તો કઈ દિશા હોય

અને હવે જો ના એટલે શું શું થાય ભાઈ એટલે 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 થવાનું નારુત્ય અગ્નિ ચાર મુખ્ય ચાર ખૂણા કેટલા થયા આઠ અને એક જો આમ ઉપર આવો અને એક નીચે જ એક ઉપર એક નીચે

જે વૃત છે એ વિષુવૃત છે અને હવે કર્યું શું તો કે મેં છે ને વિષુવૃત થી પૃથ્વી છે એમને બે ભાગમાં વિભાજિત કરી દીધી બે સરખા ભાગ પાડી નાખ્યા ત્યાંથી મેં કાપી અને બે સરખા ભાગ કરી નાખ્યા એટલે અહીંયા હું શું કરી તો કે અહીંથી આ પૃથ્વી છે આમને કટ કરી અને બે સરખા ભાગની અંદર હું વિભાજિત કરી દઈ બે સરખા ભાગમાં મેં વિભાજિત કરી અને આમની અંદર જે ઉત્તર બાજુનો ભાગ છે

દક્ષિણ તો જો આ પૃથ્વી છે અને મેં બે સરખા ભાગમાં વિભાજિત કરી નાખી છે અને આમાં જે ઉત્તર બાજુનો ભાગ છે અને મેં ઉત્તર ગોળાર્ધ કીધો અને જે દક્ષિણ બાજુનો ભાગ છે અમને મેં દક્ષિણ ગોળાર્ધ કીધેલો છે ઉત્તર ગોળાર્ધ હોય તો ત્યાં એક ધ્રુવ પણ હોય જેમ પૃથ્વી પૂરી થાય છે અહીંયા શું છે જો અહીંયા એક ધ્રુવ છે અને આ જે ધ્રુવ છે આને પણ હું નામ આપું છું અને આ નામ શું હશે તો કે ભાઈ નામ હશે ઉત્તર ધ્રુવ અહીંયા આને હું શું નામ આપી દઉં તો કે ઉત્તર ધ્રુવ નામ આપી દઉં એવી જ રીતે નીચે પણ અહીંયા પણ એક ધ્રુવ છે આને હું શું નામ નામ આપી આપી દઉં દઉં દક્ષિણ ધ્રુવ હોય આ કયો ધ્રુવ હોય દક્ષિણ ધ્રુવ હોય આવી રીતે બે ધ્રુવ પણ પડી ગયા એક ધ્રુવ નું નામ છે ઉત્તર ધ્રુવ અને એક ધ્રુવ છે આનું નામ છે દક્ષિણ ધ્રુવ હવે વાત સાંભળો આપણી પૃથ્વીની વાત કરું આપણે જે પૃથ્વી છે આમની ચર્ચા કરું તો પૃથ્વી ઉપર જે કુલ જમીન વિસ્તાર છે પૃથ્વી આના ઉપર કુલ જમીન વિસ્તાર કુલ જમીન વિસ્તારનો એંસી ટકા જેટલો જમીન વિસ્તાર કેટલો આટલો ટકા આ એંસી ટકા જેટલો જમીન વિસ્તાર છે એ ઉત્તર ગોળાર્ધમાં છે કયા ગોળાર્ધમાં ઉત્તર એટલા માટે ઉત્તર ગોળાર્ધને એક બીજું નામ આપવામાં આવે અને એ નામ શું હશે તો કે ભાઈ જમીન ગોળાર્ધ હશે આનું એક બીજું નામ થઈ જાય અને એ નામ શું બને છે જમીન ગોળાર્ધ શા માટે જમીન ગોળાર્ધ કુલ જમીન વિસ્તાર પૃથ્વી ઉપરનો એનો એસી ટકા જેટલો જમીન વિસ્તાર આ ગોળાર્ધમાં છે એટલા માટે એમનું નામ બનશે જમીન ગોળાર્ધ એવી જ રીતે દક્ષિણ બાજુ આવો જો દક્ષિણ બાજુ આવો અને અહીંયા એક ગોળાર્ધ જો એ દક્ષિણ ગોળાર્ધ એમની ચર્ચા करू તો આપણી જે પૃથ્વી છે અને આ પૃથ્વી ઉપર જે કુલ જળ વિસ્તાર છે આ કુલ જળ વિસ્તારનો વધુ પડતો જળ વિસ્તાર છે એ દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે કુલ જળ વિસ્તાર આનો વધારે પડતો જળ વિસ્તાર કયા ગોળાર્ધમાં છે દક્ષિણ ગોળાર્ધમાં છે એટલા માટે દક્ષિણ ગોળાર્ધને હું એક નામ આપવાનો છું અને એ નામ શું હશે આનું જળ ગોળાર્ધ તો જો પહેલા અક્ષાંશની વ્યાખ્યા જોઈ સિમ્પલ વ્યાખ્યા જોઈ પૃથ્વીની સપાટી ઉપર દોરવામાં આવેલી આડી કાલ્પનિક રેખા પછી પ્રોપર વ્યાખ્યા જોઈ કેન્દ્ર છે સપાટી ઉપરનું કોણીય માપ એટલે અક્ષાંશ મેં અક્ષાંશ પસાર કરીને એ બતાવ્યા હતા તમને ત્યાંથી આગળ પહેલો અક્ષાંશ જોતા હતા વિષુવૃત અને એ વિષુવૃત પણ આપણે ભણ્યા અને ત્યાંથી આગળ વિષુવૃતથી આપણે પૃથ્વીને બે ભાગમાં વિભાજીત કરી ઉત્તર ગોળાર્ધ અથવા જમીન ગોળાર્ધ દક્ષિણ ગોળાર્ધ અથવા જળ ગોળાર્ધ આમ આપણે બે ભાગમાં વિભાજીત કરી નાખ્યું ક્લિયર આટલી વસ્તુ ડા આગળ હાલ વિષુવૃત ની વાત થઈ ગઈ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ આની વાત થઈ ગઈ અને હવે આખી પૃથ્વી ઉપર અક્ષાંશ પસાર કરવાના છે શું કરવાનું થશે અક્ષાંશ અને હવે વિવિધ આપણે અક્ષાંશો પસાર કરી દઈએ જો હવે અહીંયા ધ્યાન રાખવાનું છે જો નજર હટી તો સમજી લેજો દુર્ઘટના ઘટી આમ જોતા તો અક્ષાંશ અને રેખાંશ મુદ્દો છે એ સમજવો થોડોક ડિફિકલ્ટ છે અઘરો છે પણ હું તમને આટલી સરળતાથી ભેજું છું કે જે અભણમાં અભણ વ્યક્તિ હશે ને આને અક્ષાંશ રેખાંશ આવડી જવાના છે કારણ કે આપણે કોન્સેપ્ટ બે જ આખું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કોઈ હું તમને ફેક્ચ્યુઅલ ડેટા દેતો નથી કે આ તમે યાદ રાખી લો આ તમે ગોખી લો એવું નથી તમારે ખાલી સમજવાનું છે કેમ અક્ષાંશ પસાર થાય એટલે તમે ખુદ કહેશો કે આમાં એટલા અક્ષાંશ છે અહીંયા એટલા અક્ષાંશ છે કુલ એટલા અક્ષાંશ છે અક્ષાંશ રૂત આને કહેવાય અક્ષાંશ આને કહેવાય બિંદુવત અક્ષાંશ આને કહેવાય એ બધું તમે આપોઆપ કહેવાના છો ખાલી સમજવાનું છે અને સમજો જો પૃથ્વી આ પૃથ્વીનું કેન્દ્ર પહેલો જ અક્ષાંશ કેન્દ્ર થી સપાટી ઉપર કેટલા ડિગ્રી ના કોણે ઝીરો

જેમ કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી 5 ડિગ્રી 60 ડિગ્રી 8 ડિગ્રી 10 ડિગ્રી એવું સમજી લો મેં અહીંયા 10 ડિગ્રી નો કોણ બનાવ્યો અને ત્યાં હું આવી રીતે પૃથ્વીના ગોળા ઉપર આડી કાલ્પનિક રેખા પસાર કરીશ આગળ લા ડિગ્રી નો કોણ છે 10 હવે જો એટલે જો હું આગળ જાઉ જો 10 થી આગળ જાઉ 15 17 20 25 30 માની લઉં કે આયા હું 30 ડિગ્રી નો કોણ બનાવું આ 30 અંત્યા હું આવી રીતે આડી રેખા પસાર કરી દઉં કેટલા ડિગ્રીના કોણે પસાર કરી ત્રીસ આ ત્રીસ ડિગ્રી ત્યાંથી આગળ જાઉં પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પછી સાઠ માની લો કે આ સાઠ બનાવી નાખો આ સાઠ ડિગ્રી નો કોણ બનાવ્યો ત્યાં મેં આવી રીતે આડી રેખા પસાર કરી દીધી આ સાઠ ડિગ્રી એ કરી ત્યાંથી આગળ જાઉં સાઈઠી પાસાઠ સિત્તેર એસી અને માની લો કે આ નેવું છેલ્લો નેવું નેવું ડિગ્રીનો કોણ બનાવું સોરી ભાઈ સોરી કઈ ગાડું આવી ગયું છે ઓકે અહીંથી અહીંથી હું આ કોણ બનાવી નાખીશ કેટલા ડિગ્રી નો બનાવીશ નેવું ડિગ્રી નો બનાવીશ અને ત્યાં હું શું કરી નાખીશ તો કે આવી રીતે એક અક્ષાસ છે અહીંયા પસાર કરી દઈશ આવી રીતે એટલે આમ જો આને કેટલા ડિગ્રી પસાર કર્યો છે તો કે આને આમ મેં શું કરી દીધું તો કે ઉત્તર ગોળાર્ધમાં પ્રસંગ હવે તમારે એ પ્રશ્ન મને જવાબ દેવાનો છે કે અહીંયા જે બે ગોળાર્ધ છે ઉપરની સાઈડ ઉત્તર ગોળાર્ધ અને નીચેની સાઈડ જે ગોળાર્ધ છે આનું નામ શું રાખ્યું છે આપણે દક્ષિણ ગોળાર્ધ નામ રાખેલું છે આ બે ગોળાર્ધ છે ઉત્તર અને દક્ષિણ એમાં હું ઉત્તર ગોળાર્ધની અંદર અક્ષાંશ પસાર કરવા લાગુ તો મારે ઉત્તર ગોળાર્ધનો વિસ્તાર કવર કરવા માટે કુલ કેટલા અક્ષાંશ પસાર કરવા પડશે કેટલા અક્ષાંશ પસાર કરી જેના આધારે ઉત્તર ગોળાર્ધનો વિસ્તાર કવર થઈ જશે તો જો તમે એ વિચાર્યું હશે કે સાહેબ તમે જીરો થી નેવું આનો કોણ બનાવ્યો ને તો ઉત્તર ગોળાર્ધનો આ બાજુનો વિસ્તાર કવર થયો એવું તમે વિચાર્યું હશે અને હજી આ બાજુ વિસ્તાર બાકી છે એટલે બીજા ને હું બનાવીશ એટલે કુલ મારે કેટલા તો કે એકસો ને પસાર કરવા પડશે ત્યારે ઉત્તર ગોળાર્ધ વિસ્તાર કવર થશે પણ એવું ન ભાઈ એટલે અહીંયા જુ અહીંયા મેં દસ પસાર કર્યો હતો આમ લાઈન આંખે આડી ડ્રો કરી એટલે અહીંથી આ બાજુનો વિસ્તાર તો કવર થાય છે પણ આ બાજુનો વિસ્તાર પણ કવર થાય કારણ શું છે તો કે પૃથ્વીને આખે આખા અક્ષાંશ વીટળાયેલા છે એ વીટળાય છે એટલે આ વિસ્તાર કવર થાય એટલે આ બાજુનો વિસ્તાર આપોઆપ કવર થાય એટલે ઉત્તર ગોળાર્ધમાં મેક્સિમમમાં મેક્સિમમ વધારામાં વધારે કેટલા તો કે નેવું અક્ષાંશ પસાર તો છે એથી વધારે થાય નહીં ક્લિયર કેટલા નેવું તો સેમ વસ્તુ દક્ષિણમાં આવે કે નહીં આવે આવશે તો જો દક્ષિણ ગોળાર્થ અને એની અંદર જોઈએ આ કેટલા ડિગ્રી દસ ડિગ્રી છે ત્યાંથી નીચે જાઓ માની લઉં કે આ ત્રીસ ડિગ્રી છે આ ત્રીસ ત્યાંથી નીચે જાઓ માની લઉં એવું કે આ સાઠ ડિગ્રી છે આ શું છે નેવું નેવું અહીંયા શું થઈ જવાનું પૂરું નેવું અહીંયા પૂરું તો જો આમ અલગ અલગ કોણ બનાવેલા હશે અને ત્યાં શું કરેલું હશે તો કે આડી કાલ્પનિક ડ્રો કરેલી હશે ને આ બધા શું હશે તો જો મેં આખે આખે પૃથ્વી છે આના ઉપર અલગ અલગ અક્ષાંશ પસાર કરી દીધા અને તમારી સમક્ષ એ અક્ષાંશ છે કે ભાઈ ઉત્તર ગોળાર્ધ એમાં આપણે ને હું પસાર કર્યા દક્ષિણ ગોળાર્ધ એમાં આપણે ને હું પસાર કર્યા પણ હવે જો આગળ હું શું કહું તમને એ જો કે આયા છે ને ને હું પસાર કર્યા પણ પહેલો અક્ષાંશ આપણે ઉત્તર ગોળાર્ધમાં એક ડિગ્રીથી શરૂઆત કરી હતી પહેલો અક્ષાંશ કેટલા ડિગ્રીથી શરૂ કર્યો એક થી ત્યાંથી શરૂ કરી આપણે આગળ ગયા અને છેલ્લો અક્ષાંશ કેટલા ડિગ્રી તો કે નેવું આવી રીતે હતું એક થી નેવું ઝીરો ને તો બાદ જ રાખવાના છે અહીંયા અહીંયા જો એક ડિગ્રીથી શરૂઆત કરી અને ક્યાં સુધી ગયા નેવું ડિગ્રી ક્યાં સુધી જઈએ છીએ નેવું એક થી નેવું અહીંયા એક થી નેવું વાહ તો આંકડા છે ને એ સમાન લાગે છે બે ગોળાર્ધના ના આંકડા સમાન તો આ બંને ગોળાર્ધને ને કઈક અલગ કરવા પડશે અને અલગ કરવા હું કરું હવે જો એ સમજો શું કરશો પહેલા ઉત્તર ગોળાર્ધની વાત ઉત્તર ગોળાર્ધનો વિસ્તાર અને આ વિસ્તારમાં આવેલા જે તમામ અક્ષાર એટલે કે એક થી લઈ અને નેવું જે કયા ગોળાર્ધ માં છે ઉત્તર ગોળાર્ધ આ બધા અક્ષાંશો છે એનું આપણે નામકરણ કરવાનું છે અને એ બધા અક્ષાંશને આપણે શું કહેવાના છીએ ઉત્તર અક્ષાંશ કહેવાના છીએ તો આ બધા કેવા અક્ષાંશ કહી દઈશું ઉત્તર તો જો હવે છે ને આ દસ ડિગ્રી ઉત્તર હશે આ ત્રીસ ડિગ્રી ઉત્તર હશે આ સાઠે ઉત્તર આયા નેવું ઉત્તર આ બધા કેવા અક્ષાંશ થઈ ગયા ઉત્તર અક્ષાશ તો ઉત્તર ગોળાર્ધમાં રહેલા તમામ અક્ષાંશ ક્યાં અક્ષાંશ તરીકે ઓળખાશે ઉત્તર અક્ષાંશ તરીકે ઓળખાય છે એવી જ રીતે દક્ષિણ ચાલો કેવો જે કેવા અક્ષાંશ તરીકે ઓળખાય તો કે ભાઈ દક્ષિણ અક્ષાંશ આને આપણે કેવા કહેવા જોઈએ તો કે આને કહેવા જોઈએ દક્ષિણ અક્ષાંશ તો આ બધા કેવા હશે દક્ષિણ અક્ષાંશ પોલા ઉત્તર અક્ષાંશ હોય તો આ કેવા હોય દક્ષિણ તો જો દસ ડિગ્રી દક્ષિણ ત્રીસ દક્ષિણ સાઈઠ દક્ષિણ

મેં તમને જે ભણાવ્યું ને આ બધું જે કંઈ પણ ભણાવ્યું એને હવે ખાલી સમજવાનું છે કે આ શું ભણ્યા આપણે તો જો પ્રાથમિક માહિતી પ્રાથમિક માહિતીની અંદર સૌ પ્રથમ અક્ષાંશ છે આની ઓછામાં ઓછી વેલ્યુ અથવા અક્ષાંશનું ન્યૂનતમ મૂલ્ય અક્ષાંશ આનું કેવું તો કે ન્યૂનતમ મૂલ્ય અહીં જો શરૂઆત ક્યાંથી કરી 0 થી હવથી નાના નાના કોણનો અક્ષાંશ કેટલા ડિગ્રીનો છે નાનો એકે છે મેં ક્યાંય એવું કીધું કે માઇનસ દસ ડિગ્રી અક્ષાંશ અક્ષાંશ ડિગ્રી આવું ન કહું તો તો નાનો કોણ કે અને છે એ શું છે તો કે આમનું ન્યૂનતમ મૂલ્ય છે આનું ન્યૂનતમ મૂલ્ય કેટલું થઈ જાય છે ઝીરો અક્ષાંશ આનું મહત્તમ મૂલ્ય એટલે કે વધુ વધુ વેલ્યુ આની શું છે તો જો ઉત્તર ગોળાર્ધમાં થોડાક અક્ષાંશ પસાર કર્યા દક્ષિણ ગોળાર્ધમાં પસાર કર્યા એમાં સૌથી મોટા કોણનો અક્ષાંશ કયો હતો તો કે છેલ્લો અક્ષાંશ જે આપણે પસાર કર્યો એ મોટા કોણનો હતો અને કયો અક્ષાંશ નેવું ડિગ્રી નેવું થી મોટો કર્યો નહીં તો જો અહીંયા નેવું મહત્તમ મૂલ્ય ન્યૂનતમ કહ્યું છે ઝીરો ત્યાંથી આગળ જાવ જો અક્ષાંશની દિશા દિશા એટલે કેવી રીતે કે ભાઈ અક્ષાંશ છે કેવા અક્ષાંશ છે ક્યાંય આપણે એવું લખ્યું કે ભાઈ આ અક્ષાંશને પશ્ચિમ અક્ષાંશ કહેવાશે આ અક્ષાંશને પૂર્વ અક્ષાંશ કહેવાશે લખ્યું નહીં કે એવું લખ્યું કે આ અક્ષાંશ ઉત્તર અક્ષાંશ આ અક્ષાંશ દક્ષિણ અક્ષાંશ લખ્યું તો કે આ ક્યાં તો કે ઉત્તર ગોળાર્ધ ઉત્તર ગોળાર્માં જે અક્ષાંશ હતા એને આપણે શું કીધા હતા ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ ગોળાર્ધમાં જે અક્ષાંશ હતા અને આપણે શું કીધું હતું દક્ષિણ અક્ષાંશ તો અક્ષાંશની દિશા શું થઈ ઉત્તર અને દક્ષિણ પણ અક્ષાંશ ડ્રો કઈ દિશામાં કરવામાં આવે આ તો દિશાની વાત થઈ દોરવામાં કઈ દિશામાં આવે તો ન્યા ઉત્તર દક્ષિણ ન આવે ઉત્તર દક્ષિણમાં દોરવામાં આવે નહીં કઈ દિશામાં દોરવામાં આવે તો કે ભાઈ પશ્ચિમથી પૂર્વ બાજુ શું કરવામાં આવશે તો કે ડ્રો કરવામાં આવશે તો અક્ષાંશ ની દિશા ઉત્તર દક્ષિણ અને દોરવામાં કઈ દિશામાં આવશે તો પશ્ચિમ પૂર્વ છે આમાં દોરવામાં આવશે અક્ષાંશ એમાં કયો અક્ષાંશ એવો છે જેના ઉપર ન તો આપણે ઉત્તર અક્ષાંશ લગાડીએ ન તો દક્ષિણ અક્ષાંશ કયો અક્ષાંશ એવો છે તો કે ભાઈ જે પૃથ્વીની મધ્યમાં જે અક્ષાંશ છે ને એ અક્ષાંશ એવો છે કે જેના ઉપર ઉત્તર કે દક્ષિણ લગાડી શકાય નહીં શા માટે અને કયો એ અક્ષાંશ તો વિષુવૃત કયું છે વિષુવૃત એવું છે જેના ઉપર આપણે લગાડી શકીએ નહીં શા માટે કારણ કે પૃથ્વીની ક્યાં છે મધ્યમાં ત્યાંથી ઉપર 90 અક્ષાંશ છે અને નીચે કેટલા છે 90 મધ્યમાં છે એટલે કાઈ લગાડવાનો છે નહીં ન્યુટ્રલ રાખવાનો છે આગળ અક્ષાંશ એકબીજાને શું હોય છે સમાંતર કેવા છે સમાંતર કેવી રીતે હશે તો કે જો આમ હશે બે અક્ષાંશ વચ્ચેનું અંતર આમાં કેવું હશે સમાંતર છે સમાંતર છે તો બે અક્ષાંશ વચ્ચેનું અંતર કેટલું છે એ અંતર છે એકસો અગિયાર કિલોમીટર બે અક્ષાંશ આમની વચ્ચેનું અંતર કેટલું તો કે એકસો અગિયાર કિલોમીટર અક્ષાંશ ની મદદથી શેની જાણકારી મળે છે તો અક્ષાંશની મદદ છે આમના આમનાથી આપણે વાતાવરણ અક્ષાંશ આમની મદદથી આપણે વાતાવરણ અને તાપમાન અને તાપમાન છે આમની શું થાય છે તો કે માહિતી મળે છે અક્ષાંશની મદદથી વાતાવરણ અને તાપમાન છે આમની માહિતી આપણે મળવાની છે તો જો આ આમની પ્રાથમિક માહિતીઓ હવે આપણે આગળ આગળ જોવાનું છે અને વાત એમની આંકડાકીય માહિતીની કરવાની છે આકડાકીય વાત તો અહીંયા આપણે બે ગોળાર્ધ જોયા એક ઉત્તર ગોળાર્ધ અને બીજો ગોળાર્ધ હતો આનું નામ શું હતું દક્ષિણ ગોળાર્ધ આ બે ગોળાર્ધ જોયા આપણે ઉત્તર ગોળાર્ધમાં કેટલા અક્ષાંશ હતા તો કેવ દક્ષિણ ગોળાર્ધમાં કેટલા કેટલી છે એકસો એક્યાસી અક્ષાશ ની કુલ સંખ્યા એકસો એક્યાસી પણ અહીંયા એવું પૂછે તમને આ તો બધાને ખબર છે ભાઈ ના પૂછે એ જૂનું થઈ ગયું થોડુંક લેટર્સ છે ટ્વિસ્ટ લઈ આવશે આમાં તમને એવું પૂછે કે અક્ષાંશ વૃદ્ધ અથવા વર્તુળ આકાર અક્ષાંશ અક્ષાંશ વૃદ્ધ અથવા કેવા વર્તુળ આકાર અક્ષાંશ અથવા એમ પૂછે કે બિંદુવત બિંદુવત અક્ષાંશ તો જો તમે એમ કહો કે ભાઈ વર્તુળ અને તમને એમ પૂછ્યું બિંદુવત અક્ષાંશ કેટલા તો તમે શું કહેશો જો એમના માટે થોડુંક સમજો એના માટે છે ને પૃથ્વીની તમારે કલ્પના કરવાની છે કલ્પના કરો અને જો હોય કે આ હું પૃથ્વી ડ્રો કરું આ શું છે પૃથ્વી સામાન્ય રીતે અહીંયા શું છે ઉત્તર ધ્રુવ અહીંયા શું છે દક્ષિણ ધ્રુવ અને વચ્ચે વિશ્વ એવી કલ્પના કરો કે આ પૃથ્વી આ ઉત્તર ધ્રુવ અહીંયા દક્ષિણ ધ્રુવ અને હું આ પૃથ્વી છે અને આમ તમારી તરફ નમાવું છું આમ નમાવું આપણે દેખાય કે આ જે ઉત્તર ધ્રુવ નો વિસ્તાર છે ને આપણે સ્પષ્ટ નજર આવવો જોઈએ એવી રીતે નમાવું માની લઉં કે અહીંયા હું એ નમાઈ ના અત્યારે જો આ નોર્થ પોલ હટાવી દઉં સાઉથ પોલ હટાવી દઉં અને પૃથ્વી છે આને આમ નમાવું એટલે નોર્થ પોલ છે એ તમને આવી રીતે દેખાઈ જશે આ નોર્થ પોલ આ નોર્થ પોલ અહીંયા આવી સાઉથ પોલ છે પણ તમારે પાછળ જોઈ આ સ્ક્રીન ની પાછળ જોઈને જોવો પડે કારણ કે પાછળ હોય એવું અને અહીંયા જો આ વિષુવૃત આ શું છે વિષુવૃત આવી રીતે તમને વિષુવૃત નો વિસ્તાર છે આ પણ વધારે દ્રશ્યમાન થઈ ગયું હવે જો આગળના વૃત પસાર કરો માની લો કે આ ત્રીસ ડિગ્રી વૃત હતું આ માની લઉં કે સાઈઠ ડિગ્રી હતું ત્યાંથી આગળ સિત્તેર એસી પંચ્યાસી અઠ્યાસી નેવ્યાસી નેવ્યાસી સુધી છે ને વાંધો નતો આવતો આવી રીતે છે ને આખા વૃત બની જતા હતા વર્તુળ થઈ જતા પણ નેવું પસાર કરવા ગયા તો આ જગ્યા નહોતી નેવું પસાર કરવા ગયા તો જગ્યા હતી નહીં જગ્યા નહોતી એટલે અહીંયાં શું થઈ ગયું તો કે અહીંયા થઈ ગયું એક બિંદુ અહીંયા શું થઈ ગયું તો કે ઉત્તર ધ્રુવ છે ત્યાં થઈ ગયું એક બિંદુ એ બિંદુ બની ગયું અને આ જે બિંદુ બન્યું આને આપણે કેવો અક્ષાંશ કહીએ છીએ આને કહીએ છીએ બિંદુવત આને કેવો કહીએ બિંદુ અને બિંદુ બની ગયું એટલે બિંદુવત બાકી બધાય છે કેવા છે વર્તુળા તમે વિચાર કરો એક બિંદુ જો ઉત્તર ગોળાર્ધમાં હોય તો એક બિંદુ ક્યાં હોય દક્ષિણ ગોળાર્ધમાં હોય તો બિંદુવા તો અક્ષાંશ છે આની સંખ્યા કેટલી હોય તો કે બિંદુવા તો અક્ષાંશ છે આની સંખ્યા હોય બે અને બાકી વધેલા બાકી વધેલા જે બધા અક્ષાંશો છે આ કેવા હશે વર્તુળ આકાર હશે અને જેની સંખ્યા કેટલી હશે એકસો ઓગણએંશી

એક્યાશી આવવાનું છે ખાલી અક્ષાંશની સંખ્યા એકસો એક્યાશી છે વર્તુળ આકાર અથવા અક્ષાશવૃતની સંખ્યા એકસો ઓગણએંશી છે બિંદુવત્ અક્ષાંસની સંખ્યા કેટલી છે બે આ શું થઈ આંકડાકીય માહિતી થઈ આટલી વસ્તુ ક્લિયર થાય છે ઓહ આગળ હવે આગળ હા અલગ અલગ કટિબંધોની વાત કરવાની છે અને આ જે કટિબંધો છે ને એ જે સૂર્ય છે આમના જે કિરણો છે આમના આધારે આ કટિબંધો નિર્ધારિત થાય છે એક આકૃતિ રાખેલી છે અને આ આકૃતિ આ આ આ શું શું છે છે સૂર્ય સૂર્ય અને બધા શું છે તો કે સૂર્ય છે એમના કિરણો આ જે છે એ શું છે સૂર્ય છે આમના કિરણો છે તો આકૃતિ સૂર્ય અને એમના કિરણો ક્યાં પડે છે પૃથ્વી ઉપર આ શું છે તો કે પૃથ્વી છે અને અહીંયા અલગ અલગ વૃત છે પેલા જો એ વૃત હું અહીંયા દર્શાવી દઉં કયા કયા વૃત છે તો એક્ઝેક્ટ વચ્ચે વચ્ચે જે વૃત છે આને હું શું કહીશ તો કે વચ્ચે જે વૃત છે આને હું કહી દઈશ ઝીરો ડિગ્રી આ ઝીરો ડિગ્રી એનું નામ શું છે આનું નામ શું છે વિષુવૃત છે ઝીરો ડિગ્રી અથવા વિષુવૃત ત્યાંથી આગળ જાવજો અહીંયા વૃત આવે આ કેટલા ડિગ્રી છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ગોળાર્ધમાં છે એટલે શું હશે નામ શું હશે આનું આનું નામ શું હશે કર્કવૃત આ કર્કવૃત એવી જ રીતે અહીંયા જો આ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ ગોળાર્ધમાં છે એટલે શું નામ હશે દક્ષિણ અક્ષાંશ અને આનું નામ શું થયું મકરઋત શું નામ નામ છે છે ત્યાંથી આગળ જઈએ અહીંયા આવી જઈ આ જે છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર અક્ષાશ અને આનું જે નામ હોવાનું છે આ શું હશે આર્કેટિક ઋત હશે આ કયું વૃત થાય છે આર્કેટિક વૃત થાય છે તો છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી જેને આપણે શું કહેવાના છે આર્કેટિક અહીંયા પણ જો અહીંયાં પણ છાંસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી કેવો અક્ષાંશ હશે દક્ષિણ આનું નામ શું હશે એન્ટાર્ક ટીકાવૃત આ એન્ટાર્ક ટીકાવૃત થયું તો આ એન્ટાર્ક ટીકાવૃત છે ઉપર જાવ જો એક ધ્રુવ આવી જાય અહીંયા કયો ધ્રુવ આવી જાય આ કયો ધ્રુવ છે આ ઉત્તર ધ્રુવ છે આ બાજુ આવો અહીંયા જો અહીંયા એક ધ્રુવ આવી જાય આ કયો છે દક્ષિણ ધ્રુવ છે આ કયો ધ્રુવ છે દક્ષિણ તો જો મેં તમારી સમક્ષ અલગ અલગ વૃત છે આ દર્શાવી દીધા અહીંયા મધ્યમાં વિષુવૃત ઉપર કર્કવૃત એની ઉપર આર્કેટિક વૃત ને એની ઉપર ઉત્તર ધ્રુવ અહીંયા મધ્યમાં વિષ્વૃત નીચે મકવૃત એની નીચે એન્ટાર્ટિકા વૃત ને એને નીચે દક્ષિણ હવે પૃથ્વી છે આમના ઉપર સૂર્યના જે કિરણો છે એ પસાર થવાના છે અને આ કિરણોના આધારે અલગ અલગ કટિબંધો પડવાના છે તો જોઈએ એ કટિબંધ તો કે પૃથ્વી પૃથ્વીનો જે વિસ્તાર એ વિસ્તારની અંદર સૂર્ય છે આમના કિરણો કેવા પડે તો કે ભાઈ સીધા પડે આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં સૂર્યના કિરણો કેવા પડે સીધા આટલો વિસ્તાર છે આમાં સૂર્ય છે આના કિરણો કેવા પડવાના છે તો કે ભાઈ સીધા પડવાના છે તો આ વિસ્તારને હું એક કટિબંધ નામ આપીશ અને જે નામ શું હશે તો કે ઉષ્ણ કટિબંધ આ શું નામ છે આનું ઉષ્ણ કટિબંધ છે તો અહીંયા ઉષ્ણ કટિબંધ આવ્યું અહીંયા એક કટિબંધ આવે છે એ કયો હશે તો કે ઉષ્ણ કટિબંધ તો અહીંયા નીચે પણ કયો હોય અહીંયા પણ કયો કટિબંધ હોય તો કે ભાઈ ઉષ્ણ કટિબંધ હોય તો જે વિસ્તાર આ વિસ્તારની અંદર સૂર્યના કિરણો સીધા પડતા હોય એ વિસ્તારને આપણે કયો કટિબંધ તરીકે ઓળખીએ ઉષ્ણ ક્લિયર ડન ત્યાંથી આગળ જે વિસ્તાર એ વિસ્તારની અંદર સૂર્ય છે આના કિરણો કેવા પડે છે તો કે ત્રાસા કેવા પડે ત્રાસા જો આ વિસ્તાર ત્રાસા જાય અહીંયા જો શું થાય ત્રાસા જાય જે વિસ્તાર એમની અંદર સૂર્યના કિરણો કેવા પડે ત્રાસા આ વિસ્તારને આપણે નામ આપશું અને એ નામ શું હશે સમશીતોષ્ણ કટિબંધ આ કયો કટિબંધ છે સમશીતોષ્ણ કટિબંધ છે તો અહીંયા એક સમશીતોષ્ણ કટિબંધ છે તો અહીંયા નીચે પણ શું થાય તો કે અહીંયા પણ સમશીતોષ્ણ કટિબંધ આવી જાય તો બંને બાજુ ઉપર અને નીચે એક કટિબંધ થઈ ગયો જે કટિબંધ નું નામ શું હશે સમશીતોષ્ણ કટિબંધ ક્લિયર ત્યાંથી આગળ આગળ જઈએ અને પૃથ્વીનો જે વિસ્તાર એમની અંદર

તો તો જો અલગ અલગ કટિબંધ પડી ગયા સૂર્યના કિરણો સીધા ઉષ્ણ ત્રાસા સમશીતોષ્ણ અન શીત સીધ ઉષ્ણ કટિબંધ કર્કૃતથી લઈ મકરઋત પછી સમશીતોષ્ણ ઉષ્ણ મકરઋતથી આર્કેટિક ઋત અને અહીંયા કર્કવૃત્તિ એન્ટાર્ટિકા વૃત્ત પછી ગયો તો કે શીત કટિબંધ આ એન્ટાર્કટિકા વૃત્ત છે ત્યાંથી દક્ષિણ ધ્રુવ અને આર્કેટિક વૃત્ત છે ત્યાંથી ઉત્તર ધ્રુવ સુધી હોય છે તો ક્લિયર થાય છે આ વિવિધ કટિબંધો છે આમની આપણે વાત કરી હવે આ કટિબંધમાં જે આપણે આ અલગ અલગ વૃત્ત જોઈએ ને કર્કવૃત મકર વૃત આર્કેટિક વૃત એન્ટાર્ટિકા વૃત હવે આમની ચર્ચા કરવાની થાય તો જોઈએ અહીંયા પહેલું જો વૃત જોવાનું થાય કર્કવૃત કર્કવૃત અથવા તો આમને ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી કેવો અક્ષાંશ કહેવાશે ઉત્તર અક્ષાંશ કહેવાશે ક્યાં પસાર છે આ જે અક્ષાંશ છે આ ક્યાં પસાર છે તો જો આ અક્ષાંશ વાત કરું તો પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીના કેન્દ્રથી સપાટી ઉપર કેટલા ડિગ્રીના કોણે છે ભાઈ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રીના કોને કર્કવૃત કયા ગોળાર્ધમાં છે તો કે ઉત્તર ગોળાર્ધમાં કોને ઉત્તર ગોળાર્ધમાં પસાર કરવામાં આવતી કેવી રેખા છે તો કે ભાઈ પસાર કરવામાં આવતી આડી કાલ્પનિક રેખા છે છેલ્પનિક રેખા છે આ રેખાને આપણે શું કહેશું તો કે કર્કવૃત આ કર્કવૃત છે હવે જો કર્કવૃત ની વાત કરવાની પેલા તો આ ઉત્તર ગોળાર્ધમાં છે ત્રેવીસ પોઈન્ટ પાંચ પૃથ્વીની સપાટી ઉપર પસાર કરવામાં આવતી કેવી રેખા છે રેખા જો આની આપણે વાત કરીએ તો આ પૃથ્વી ઉપરના ત્રણ ખંડ કેટલા ખંડ ત્રણ આની વાત કરું ને તો એ વિશ્વના દેશ કેટલા આની વાત તો એ ભારતમાં આવે આઠ રાજ્યો કેટલા રાજ્યો આઠ રાજ્યો આની વાત કરું ને તો એ ગુજરાતમાં આવે

ત્રણ ખંડ આ ત્રણ ખંડ ઉપરથી પસાર થાય હમણાં થોડી વાર પહેલા આપણે એક વૃત નો અભ્યાસ કર્યા અહીંયા એ વૃત હતું આ જેને આપણે નામ શું આપ્યું હતું ઝીરો ડિગ્રી હવે જો આ વૃત ક્યાં છે તો આ

અહીંયા તમારી સમક્ષ એક ખંડ જો આપણો ખંડ કયો છે એશિયા બીજો ખંડ જો અહીંયા કયો છે આફ્રિકા અને ત્રીજો ખંડ જો અહીંયા કયો છે ઉત્તર અમેરિકા તો ત્રણ ખંડ ખંડની વાત કરીએ તો કયા ત્રણ ખંડ છે તો પેલો એશિયા બીજો આફ્રિકા આફ્રિકા એવો ખંડ છે કે જેમાંથી ત્રણે ત્રણ વૃત્ત એટલે કે કર્ક વિષુ વિશુઋત અને મકરઋત એ ત્રણે ત્રણ વૃત પસાર થાય એવો ખંડ એટલે કે આફ્રિકા અને અહીંયા વાત થઈ આ ત્રણ ખંડ ની એશિયા આફ્રિકા અને ઉત્તર અમેરિકા જેમાંથી શું થાય કર્કવૃત પસાર થાય ત્યાંથી આગળ જઈએ જો ભારતની વાત કરીએ કેટલા રાજ્યો કીધા તો હમણાં જ કીધું ભારતના કેટલા રાજ્યો તો ભારતના આઠ રાજ્યો જો લખું પેલા હું અહીંયા લખી નાખું પછી આપણે નકશામાં જોઈએ આઠ રાજ્યો ની અંદર શરૂઆત આપણા થી કરું પેલું ગુજરાત ગુજરાત થી આગળ જાવ બીજું કયું આવશે ભાઈ राजस्थान, राजस्थान थी आगर जाऊं तृतीय गति वावे। मध्य प्रदेश, मध्य प्रदेश थी आगर जाऊं चौथी गति वावे। छत्तीसगढ़ छत्तीसगढ़ चौतीस गति थी आगर जाऊं पांचवीं गति वाव झारखंड, झारखंड थी आगर जाऊं छठी गति वाव पश्चिम बंगाल બંગાળથી આગળ જાઉં સાતમું ત્રિપુરા ત્યાંથી આગળ જઈએ મિઝોરમ કેટલા રાજ્યો આઠ જેમાંથી શું થાય છે કર્કવૃત્ત પસાર થાય અહીંયા મેં તમારી સમક્ષ એક ક્રમ લખેલો છે ભાઈ આ ક્રમમાં પશ્ચિમ બાજુથી શરૂ થશે અને કઈ બાજુ જાય છે પૂર્વ બાજુએ જાય છે પશ્ચિમ બાજુથી પૂર્વ બાજુનો રાજ્યનો ક્રમ લખેલો છે જોવો અહીંયા આ ગુજરાત અહિયાં મધ્યપ્રદેશ પછી છત્તીસગઢ આ રાજસ્થાન છે પછી અહીંયા ઝારખંડ પશ્ચિમ બંગાળ પછી આ ત્રિપુરા અને મિઝોરમ કુલ આઠ રાજ્યો ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાતની કરવાની થાય તો જો ગુજરાત ગુજરાતના કેટલા તો કે છ અથવા કેટલા સાત જિલ્લા જેમાંથી શું કરવાનું છે ભાઈ આપણે કર્કવૃત છે અને પસાર કરવાનું છે છે સાત જિલ્લા જોઈએ જિલ્લાઓ પેલા હું અહીંયા લખી નાખું પેલો જિલ્લો છે કચ્છ પેલો જિલ્લો કયો છે કચ્છ ત્યાંથી આગળ જાઉં બીજો કયો આવશે પાટણ પાટણ થી આગળ જાઉં અફવાદરૂપ જિલ્લાની વાત કરું જો અફવાદરૂપ જિલ્લાનું નામ છે સુરેન્દ્રનગર આ પ્રશ્ન સુરેન્દ્રનગર રિલેટેડ પ્રશ્ન એક વખત ફોરેસ્ટ ની એક્ઝામ માં પૂછાયેલો હતો પ્રશ્ન કઈ કઈ એવો હતો કે નીચે આપેલા કયા જિલ્લામાંથી કર્કવૃત છે પસાર થાય છે અને એમાં ઓપ્શનમાં અલગ અલગ રાજ્યો હતા જેમાં સુરેન્દ્રનગર સમાવેશ થતો તો અને એમાં સુરેન્દ્રનગર પણ જવાબમાં આવતું એક વખત એવો પણ પ્રશ્ન પૂછાણો હતો કે નીચે આપેલ કયા જિલ્લાઓ એવા છે જેમાંથી કર્કવૃત પસાર થતું નથી અને ઓપ્શન એ જ આપી દીધું તો સુરેન્દ્રનગર અને આપણી ટેવ તો એવી છે જ કે આખો પ્રશ્ન તો વાંચવાની મહેનત કરતા જ નથી ઓપ્શન એ સુરેન્દ્રનગર જોઈ અને ટીક કરી નાખ્યું પણ ડી માં હતું મહીસાગર મહીસાગર તો આવતું જ નથી પણ આ અફવાદરૂપ છે તમારે યાદ રાખવાનું છે કર્કવૃત માટે એવું સમજી લઉં કે સુરેન્દ્રનગરની જે સરહદ છે એના ઉપરથી કર્કવૃત પસાર થાય અહીંયા જોવું જોવા ડ્રો કરવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા જે સરહદ છે એની માથેથી શું થયું એટલે આ સુરેન્દ્રનગર ત્યાંથી આગળ જાવ ચોથું કયું આવે છે મહેસાણા આવે છે આ મહેસાણા છે મહેસાણા થી આગળ જાવ પાંચમું કયું આવશે તો કે ભાઈ ગાંધીનગર આવશે આગળ જઈએ છઠ્ઠો આવશે સાબરકાંઠા સાબરકાંઠાથી ચાલો આગળ જાવ કયો આવે અરવલ્લી જિલ્લો આવી જાય અને શું થઈ જાય સમાપ્ત અહીંયા જો કચ્છ પછી આ પાટણ આ સુરેન્દ્રનગર પછી અહિયાં અહીંયા મહેસાણા આ જો ગાંધીનગર પછી આ સાબરકાંઠા અને આ સાતમો અરવલ્લી જેમાંથી શું થાય છે કર્કવૃત પસાર થાય છે ક્લિયર ગુજરાતની વાત ત્યાંથી આગળ થોડી ઘણી આની પ્રાથમિક માહિતીઓ જોઈએ કર્કવૃત કર્કવઋત છે એ ભારતનું એક રાજ્ય રાજ્યનું નામ છે ઝારખંડ અને ઝારખંડ રાજ્ય છે આ ઝારખંડ રાજ્યની એક રાજધાની છે રાંચી આ રાંચી ઉપરથી પસાર થાય કર્કવૃત રાજ્યની રાજધાની ઉપરથી પસાર થાય છે રાજ્યની રાજધાની રાંચી ગાંધીનગર છે એમાંથી થાય પણ ગાંધીનગર શહેર નો આવે ત્યાં શહેર ઉપરથી નથી જતું ગાંધીનગર જિલ્લામાંથી જાય અહીંયા તો રાંચી શહેર ઉપરથી જશે તો ઝારખંડ રાજ્યની રાજધાની એના ઉપરથી આ કર્કવૃત પસાર થવાનું છે કર્કવૃત છે ભારતમાં ક્યાં તો કે ભારતમાં મધ્યમાંથી પસાર થાય ભારતમાં મધ્યમાંથી જો રાજ્યો જેવા ઉપાય ગુજરાત રાજસ્થાનનો નીચેનો ભાગ મધ્યપ્રદેશ છે મધ્યપ્રદેશ પછી છત્તીસગઢ છે ઝારખંડ છે પશ્ચિમ બંગાળ છે ત્રિપુરા છે મિઝોરમ છે એક જે વચ્ચેનો ભાગ ઉપાડ્યો છે તો ભારતની મધ્યમાંથી ગુજરાતમાં જો વાત કરું કર્કવ કર્કવૃત ગુજરાતમાં ક્યાંથી પસાર થાય તો કે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે આમાંથી થશે ઉત્તર ગુજરાત ગુજરાતમાં હજી વાત કરું તો કર્કવૃત અમદાવાદ જિલ્લાની ઉત્તરેથી પસાર થાય જો અમદાવાદમાંથી નહીં ક્યાંથી અમદાવાદની ઉત્તરેથી પસાર થાય ક્લિયર ત્યાંથી આગળ જઈએ વાત કરીએ ગુજરાતનો એક માત્ર એવો જિલ્લો જિલ્લાનું નામ છે બનાસકાંઠા જે બનાસકાંઠા જિલ્લો સંપૂર્ણપણે સંપૂર્ણપણે કર્કવૃતની ઉત્તરે આવેલો છે કયા કઠિબંધમાં આવેલો છે તો કે સમશીતોષ્ણ કટિબંધમાં ગુજરાતનો ફક્ત એક જિલ્લો સંપૂર્ણપણે જોજો કરવાનું છે ત્યાંથી આગળ જઈએ એકવીસ જૂન નો દિવસ જ્યારે શું થાય તો કે સૂર્યના કિરણો છે એ એકવીસ જૂન ના દિવસે કર્કવૃત છે આના ઉપર શું પડી જાય છે સીધા પડી જાય

અને અહીંયા જે આ વિસ્તાર છે આ વિસ્તાર ગુજરાત નો થયો અહીંયા જે આ વિસ્તાર છે આ વિસ્તાર મધ્યપ્રદેશ નો થયો હવે અહીંયા આ ઉપરની બાજુ આ જે છે આ કયું છે રાજસ્થાન આ જે કયું છે ગુજરાત અને અહીંયા જે મેં આ ડ્રો કર્યું છે આ કયું છે મધ્યપ્રદેશ એની નીચે આ શું છે મહારાષ્ટ્ર હવે મહી નદી ની વાત કરું ભાઈ મહી નદી છે આમનો ઉદ્ભવ છે મધ્યપ્રદેશ રાજ્ય વિધ્યાન્ચલ પર્વતમાળા એમની અંદર આવેલો માળવાનો ઉચ્ચ પ્રદેશ માળવાના ઉચ્ચ પ્રદેશમાં આવેલ અંજેરા અંધેરા નજીક આવેલું મહેદ સરોવર આ મહેદ સરોવર છે આમાંથી નદી નીકળે છે નદીનું નામ છે મહી મહી નદી છે મધ્યપ્રદેશની અંદરથી ક્યાં જાય છે રાજસ્થાનમાં રાજસ્થાનમાં જાય એ સમયગાળા દરમિયાન શું થઈ જાય તો પસાર થઈ જાય ક્યાં ગયું મધ્યપ્રદેશ રાજસ્થાનમાં ગઈ એક વખત કર્કવૃત પસાર થઈ પછી શું થાય તો કે રાજસ્થાનમાં આને એક વાસવડા જિલ્લો આવે જિલ્લો આવશે ત્યાંથી વણાક લઈ જશે વણાક લઈ અને ક્યાં આવી જાય ગુજરાત તરફ આવી જાય ગુજરાત માં કયા જિલ્લા થી આવી જાય તો કે મહીસાગર જિલ્લો છે એનાથી એ ગુજરાત માં આવી જાય જયારે ગુજરાત તરફ આવતી હતી મહીસાગર જિલ્લાથી ગુજરાતમાં પ્રવેશ કરવાની કોશિશ કરતી હતી એ સમયગાળા દરમિયાન બીજી વખત એના ઉપરથી કર્કવૃત પસાર થઈ ગયું આ વસ્તુ ક્લિયર થાય ગુજરાતમાં ના આવે કારણ કે ગુજરાતમાં મહીસાગર થી તો એન્ટ્રી લઈ મહીસાગર માં કર્કવૃત જાતું ના તો રાજસ્થાન રાજ્ય અહીંયા આવવાનું છે ક્લિયર ઓકે ડન આ કયું વૃત થઈ ગયું કર્કવૃત ઓકે આગળ મકરવૃત અહીંયા આપણે મકરવૃત છે આમની વાત કરવાની થાય મકરવૃત ની વ્યાખ્યા કરું તો કે ભાઈ પૃથ્વી પૃથ્વીના કેન્દ્ર પોઈન્ટ પાંચ ડિગ્રી ના કોણે ગોળાર્ધ કયો છે દક્ષિણ ગોળાર્ધ દક્ષિણ ગોળાર્ધમાં પસાર કરવામાં આવતી કેવી રેખા છે આડી કાલ્પનિક રેખા છે આ રેખાને આપણે શું કહેશું આ રેખાને કહેશું મકરરૂપ અથવા ત્રેવીસ પણ પાંચ ડિગ્રી દક્ષિણાવશે આની વાત કરું ને ભાઈ તો આ રેખા આ રેખા છે એ પૃથ્વી ઉપરના ત્રણ ખંડ આ રેખા છે એ વિશ્વના દેશ આમાંથી પસાર પૃથ્વીના ત્રણ ખંડ અને વિશ્વના કેટલા દેશ દસ આ રેખાની વાત કરું તો બે વખત ઓળંગતી નદી નદીનું નામ શું છે નદીનું નામ છે લિમપાંપો કઈ નદી છે લિમપાંપો કયા ખંડની છે આફ્રિકા ખંડ કયો ખંડ આવશે અહીંયા આફ્રિકા ખંડ આવશે તો આફ્રિકા ખંડની નદી જેનું નામ શું છે લિમપાંપો જે શું કરશે તો કે આ મકવૃતને બે વખત ઓળખશે ગુજરાતની લિમ્પામ્પો એટલે વિશ્વામિત્ર વિશ્વની અંદર એક નદી છે નદીનું નામ શું છે તો કે લિમ્પાપો આમાં શું થાય છે તો કે વિશ્વમાં સૌથી વધુ મગરો જોવા મળે વિશ્વમાં સૌથી વધુ મગરો લિમ્પાપો ગુજરાતમાં સૌથી વધુ મગરો વિશ્વામિત્રીમાં એટલે વિશ્વામિત્રી ગુજરાતની શું થાય લિમ્પા બે વખત ઓળખતી બાવીસ ડિસેમ્બર કેટલી તારીખ છે બાવીસ ડિસેમ્બર ના દિવસે સૂર્યના કિરણો શું થાય સીધા પડે અહીંયા સીધા પડશે ક્યાં તો કે મકરૃત બાવીસ ડિસેમ્બર નો દિવસ મકર સૂર્યના વૃત આવવાનું છે આ વૃત છે ત્રણ ખંડ લીધા જો અહીંયા જો પેલો ઓસ્ટ્રેલિયા બીજો આફ્રિકા અને ત્રીજો દક્ષિણ અમેરિકા અહીંયા એક ઋતુ વિશ્વઋત એને આફ્રિકા અને દક્ષિણ અમેરિકા અહીંયા એક ઋતુ એ એ કયું હતું કર્કવૃત એશિયા આફ્રિકા અને ઉત્તર અમેરિકા આવી રીતે હતું ક્લિયર તો અહીંયા ત્રણ ખંડ નામ લખો પહેલું ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા કેવો ખંડ છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો પછી બીજો અહીંયા આફ્રિકા આફ્રિકા કેવો ખંડ છે વિસ્તારની દ્રષ્ટિએ બીજા નંબરનો સૌથી મોટો ખંડ છે અને ત્રીજો અહીંયાં દક્ષિણ અમેરિકા તો આ ત્રણ ખંડ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો એટલે ઓસ્ટ્રેલિયા વિસ્તારમાં સૌથી મોટો એટલે ક્લિયર આ વાત થઈ ખંડ આ વાત થઈ જે એમની હવે વાત કરવાની છે કયા વૃતની આર્કેટિક વૃત આર્કેટિક વૃત એટલે છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર આવશે કોને છે આર્કેટિક તો કે ભાઈ પૃથ્વી છે પૃથ્વીનું જે કેન્દ્ર છે ત્યાંથી સપાટી ઉપર છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી ના કોણે કયા ગોળાર્ધમાં તો કે ઉત્તર ગોળાર્ધમાં પસાર કરવામાં આવતી આડી કાલ્પનિક રેખા જેને આપણે શું કહીએ આર્કેટિક વૃત જો આ આ કઈ વૃત છે આ અહીંયા તમારી સમક્ષ જોવા મળે આ કઈ વૃત છે આર્કેટિક વૃત અહીંયા જે ધ્રુવ ચાલુ થઈ જાય એ ધ્રુવ કયો છે આ ઉત્તર ધ્રુવ છે આ ઉત્તર ધ્રુવ અને આર્કેટિક ક્લિયર આ આર્કેટિક વૃતની વાત ત્યારે આગળ જોવું એન્ટાર્ટિકા વૃત એમાં સેમ ટુ સેમ વ્યાખ્યા એવી જ છે આ એન્ટાર્ટિકા વૃત એટલે શું તો કે પૃથ્વીના કેન્દ્રથી સપાટી ઉપર કોણે કયો ગોળાર્ધ આવે તો કે ગોળાર્ધ આવે દક્ષિણ દક્ષિણ ગોળાર્ધમાં પસાર કરવામાં આવતી આડીકાલ્પનિક રેખા જેને આપણે શું કહીએ એન્ટાર્ટિકા વૃત કહીએ જો અહીંયા આ દક્ષિણમાં આ કયું વૃત છે એન્ટાર્કટિકા અને આ ધ્રુવ કયો છે દક્ષિણ ધ્રુવ છે સાઉથ પોલ ક્લિયર વસ્તુ તો આ વાત કરી નાખી આ જે આપણે અક્ષાંશ છે આમની અહીંયા આપણો મુદ્દો અક્ષાંશ છે શું થઈ જાય તો કે સમાપ્ત થઈ જાય આપણે બેઝિક થી શરૂઆત કરી હતી અને કોન્સેપ્ટ સુધી લઈ ગયા છીએ અને ખૂબ જ સરસ મજાની રીતે અક્ષાંશ છે આમનો અભ્યાસ કર્યો છે તો હવે આવનારા સેશનો ની અંદર આપણે તેનો અભ્યાસ કરવાનો છે તો કે રેખાંશ છે આમનો અભ્યાસ કરવાનો છે ત્યાં સુધી સૌ વાંચતા રહ્યો મહેનત કરતા રહ્યો જય ભારત જય હિન્દ